छेल्લા થોડા દિવસોથી આમ આદમી પાર્ટીનો રાજ્યભરમાં શિક્ષણનો મુદ્દો સૌથી વધારે ચર્ચામાં આવી ગયો છે. આમ આદમી પાર્ટી આ મુદ્દાને હવે પડતો મૂકવાના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તમામ સરકારી શાળાઓની ફી માત્ર 10% વધારો કરવા માટેની એફઆરસી દ્વારા મંજૂરી આપવાના મુદ્દે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે જ આવેદનપત્ર આપીને વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતમાં શિક્ષણનો બેફામ વેપાર થઈ રહ્યો છે, ખાનગી શાળાઓની મનમાની સાથે ગુજરાતનો વાલી લૂંટાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી શિક્ષણને મહત્વ આપનારી પાર્ટી છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળાની ફી વધારા ઉપર તેમજ ડોનેશન ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આમ આદમી પાર્ટી સરકારે ખાનગી શાળા દ્વારા પુસ્તકો કે યુનિફોર્મ કે બૂટ મોજા ખરીદી બાબતે દબાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ગુજરાતની જનતાને પણ આ હક મળવો જોઈએ. કોરોના પછી લોકોની આવકમાં અત્યંત ઘટાડો થયો છે. બીજી બાજુ મોંઘવારી પણ વધતા સામાન્ય માણસ માટે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ છે. આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યત્વે 5 રજૂઆત કરવામાં આવી છે, જેમાં પ્રાઇવેટ સ્કૂલમાં ફી વધારો પાછો ખેંચવામાં આવે, ડોનેશન પ્રથા બંધ કરવામાં આવે, ડોનેશન માંગનાર ઉપર કાર્યવાહી કરવામાં આવે, યુનિફોર્મ પુસ્તકો નોટબુક બૂટ મોજા વગેરે કોઈ ચોક્કસ દુકાનેથી ખરીદવા બાબતે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની બંધ કરવામાં આવે, પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષકો અને અન્ય સ્ટાફનું શોષણ બંધ કરવામાં આવે, એફઆરસી કમિટીમાં વાલીઓની સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે, આ માંગણીઓ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો આગામી લોકશાહી ઢબે પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતની અંદર આપણે સૌ જાણીએ છીએ કે સરકારી શાળાઓનું તંત્ર ખાડે ગયું છે. વાલીઓ પોતાના બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં ભણાવવા માટે મજબૂર થયા છે. એવા સમયની અંદર પ્રાઇવેટ શાળાઓ જે છે એ વાલીઓને લૂંટી રહી છે. વાલીઓ પાસે મસમોટી દર વખતે ફી વધારો કરવામાં આવે છે. આમ આદમી પાર્ટીએ આજે સમગ્ર ગુજરાતની અંદર એક માંગણી સાથે આવેદનપત્ર તમામ જિલ્લા કલેક્ટરને આપ્યા છે અને મુખ્યમંત્રીને પાઠવ્યું છે કે આ વર્ષે જે ફી વધારો તમે આપવામાં આવ્યો છે એ ફી વધારો પાછો ખેંચવામાં આવે. સાથે સાથે ગુજરાતની અંદર ઘણી બધી શાળાઓના જે એવા નિયમો છે કે ચોપડાઓ અને યુનિફોર્મ એક જ જગ્યાએથી લેવા, એમાંથી પણ રાહત આપવાની માંગ અમે કરી છે. સાથે સાથે ખાનગી શાળાઓની અંદર શિક્ષકો જે છે એ શિક્ષકોનું પણ શોષણ ખાનગી શાળાઓ કરી રહી છે, એમને પણ રાહત આપવામાં આવે. અને એફઆરસી જે છે કે જે ફીનું નિર્ણય લે છે એ ફી નિર્ણયની જે કમિટી છે એની અંદર વાલીઓને સ્થાન આપવામાં આવે, જેથી કરીને કોઈ શાળા પોતાનો મનમાની ફી ન વસૂલી શકે એવી અમે આજે માંગણી કરી છે. અને જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન જે છે એ ગુજરાતની અંદર અમે ગાંધી ચિંતા માર્ગે જલદ આંદોલન બનાવીશું.